वंदे मातरम बाल दोस्तों, आज हम देखेंगे कक्षा 4 विषय गुजराती पाठ्य पुस्तक का नाम है पतरंगो। चैप्टर 4 पाठ सारा में हमें पतरंगो। अब एमा आज आपने पेज नंबर जुवाना छे 50 थी आज आपने जोईशु। अब आपने गया वीडियो में जोई गया छे सरस मजानी वार्ता हती, जेम के पतरंगो छे ए पक्षी छे, अवेने भूख लागी हती એટલે આમ તેમ ઉડતું હતું। ત્યાં પછી એક શાળામાં જાય છે અને ત્યાં બધા બાળકો રમતા હોય છે અને જ્યારે કોઈ બાળક લખોટી રમે છે તો પતરંગો શું કરે છે, લખોટી જેવી ઉપર ઉછળે તેવી જ પતરંગોને એવું લાગે છે કે આ તો જીવનું છે, તો જીવનું સમજીને ચાંચમાં પકડી લે છે। પછી એને ખ્યાલ આવે છે કે આ તો જીવનું નથી પણ લખોટી છે એટલે પાછું નીચે ફેંકે છે। એવી જ રીતના કાગળનું વિમાન જેવું ઉપર કોઈ ઉછાળે છે તેવું પતરંગો ચાંચમાં પકડી લે છે। પછી એને ખબર પડે છે કે આ તો જીવનું નથી, આ તો વિમાન છે એટલે પાછું નીચે ફેંકી દે છે। પછી આગળ બે બાળકો ફૂલ રેકેટ રમતા હતા, જ્યારે ફૂલ એક બાળક ઉપર ઉછાળે તો પતરંગોને એવું થયું કે આ તો સરસ મજાનું પીછાવાળું જીવડું જ હશે। પછી એને ખબર પડી કે આ જીવડું નથી, આ તો ફૂલ છે, પછી પાછું નીચે ફેંકે છે। પછી બાળક પાછું જાણી જોઈને ઉપર ઉછાળે છે, પાછું પતરંગો નીચે ફેંકે છે, પાછું બાળક ઉપર ઉછાળે પતરંગો નીચે ફેંકે। એ રીતના રમવાની પતરંગાને પણ ખૂબ મજા આવી અને પેલા બાળકને પણ ખૂબ મજા આવી। હવે રમતા રમતા જે પતરંગોને ભૂખ લાગી હતી એ પણ એ ભૂલી જાય છે અને પછી શાળામાં બેલ નો અવાજ આવે છે અને પતરંગો ચળ કરતું ઉડી જાય છે અને તે આપણી વાર્તા પૂરી થાય છે। હવે આગળ જોઈએ પછી શું થયું હશે, તો કે 2 વાગ્યા પછી શાળામાં શું શું થયું હશે તે બાળકો શિક્ષકો અને પતરંગો વગેરેના સંદર્ભમાં 2-2ના જૂથમાં વિદ્યાર્થીઓને વિચારવા કહો અને તેની નોંધ કરો। આ તો જૂથમાં કાર્ય કરવાનું છે પણ આપણે અત્યારે શાળામાં નથી એટલે આપણે ઘરેથી વિચારીને લખવાનું છે, બરાબર? તો જોઈએ આમાં પહેલું આપ્યું છે ઉદાહરણ। મેદાનમાં રમવા બદલ બાળકો પર આચાર્ય ખીજાયા હશે, એટલે બધા બાળકો મેદાનમાં રમતા હતા એટલે કદાચ આચાર્ય એટલે કે પ્રિન્સિપલ સર બાળકોને ખીજવાયા હશે કદાચ। પછી બીજું તો કે બધા બાળકોએ પતરંગાને ટિફિન બોક્સમાંથી નાસ્તો કરાવ્યો હશે, તો કે હવે પતરંગાને બહુ ભૂખ લાગી હતી આપણને ખ્યાલ છે ને, હા, તો કે બધા બાળકોએ જે પોતાનું ટિફિન બોક્સ હશે ને એમાંથી કદાચ નાસ્તો કરાવ્યો હશે। પછી હવે આગળ શું શું કર્યું હશે તે આપણે વિચારીને અહીંયા લખવાનું છે, તે તમારે જાતે વિચારીને લખવાનું છે કે કદાચ બેલ કર્યો પછી બધા જ બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહ્યા હશે, પછી પતરંગો પણ બાળકો જતા રહ્યા એટલે પતરંગો પણ ઉડી ગયું હશે। એ રીતના તમારે અહીંયા લખવાનું છે તમારી રીતના વિચારીને, બરાબર? તો એ તમારે આ બીજો ચાલુને પાડી જાતે લખવાનું છે કે 2 વાગ્યા પછી શાળામાં હવે શું શું થયું હશે, તો કે પતરંગો ઉડી ગયો હશે, પછી બાળકો ભણવા લાગી ગયા હશે, બરાબર ને? એ રીતના તમારે અહીંયા લખવાનું છે। હવે છે સરસ મજાનું ગીત, તો આપણે એ ગીત ગાવાનું છે, ચાલો ગાઈએ। આટા પાટા ગીલી દંડા કાટો સંતા કૂકરી સંતુ બેની ચાલો રમવા અમે બના પીટું કરી લંગડીમાં હું સૌને પકડું ફાફો તીની લમ આજ એને હફાવી દઈએ ઉતારીએ એક નિફીલમ એક પગે લંગડીના પાવ આમલી પીપળી રમીશું ખિસકોલીની જેમ પછી સૌ ડાળે કરે બમીશું જો કોઈ તારી પાસે આવી કેસે ચલાણી સૈલાની ચીધીને કેજે પેલે રગાણી રમતા બમતા ઠાકીશું નહીં ને પડશે વિનાશું પછી જઈને તળાવ કાંઠે કંડુબાકા માણીશું મમ્મીને કહી દઉં છું કે નહીં તી ચિંતા ખોટી સંતુ બેની તું મારી સાથે રમતા થાશે મોટી આટા પાટા ઘીલી દંડા કાટો સા કૂકરી
કે આતા પાતા ગીડી દંડા કાતો સંતા બુકરી. હવે આ રમતોના નામ છે આતા પાતા, પછી ગીલી દંડા, પછી સંતા કુકડી. એ શું છે? સરસ મજાની રમતો છે. પછી સંતુબેની ચાલો રમવા અમે બનાવી ટુકડી. અહીંયા સંતુબેની છે ને એને બોલાવે છે એની બેનપણી કે ચાલો રમવા. કઈ કઈ રમતો રમવા? તો કે આટા પાટા, ગીલી દંડા, સંતા કુકડી. સંતુબેન રમવા ચાલો, અમે બનાવી ટુકડી એટલે સરસ મજાનું ટુકડી બનાવી છે રમત રમવા માટે. સરસ મજાનું ગ્રુપ બનાવ્યું છે એમાં આપણે રમીશું. ટુકડી એટલે કે બધા ભેગા થયા છે તો તમે પણ રમવા ચાલો. લંગડીમાં હું સૌને પકડું, હા ફાફો રાખતી નીલમ. હવે શું કહે છે? લંગડીમાં હું સૌને પકડું, ફાફો રાખતી નીલમ. આજ એને હફાવી દઈએ, ઉતારીએ એની ફિલમ. હવે આ નીલમ છે ને એને એવું છે કે હું જ લંગડીમાં સૌને પકડું, મારા સિવાય લંગડી કોઈ ન રમી શકે. એટલે શું કહે છે કે આજે આપણે નીલમને હરાવી દઈએ, આજ એને હફાવી દઈએ એટલે કે હરાવી દઈએ. ઉતારીએ એની ફિલમ એટલે કે ફિલમ એટલે એની મજાક બનાવીએ. બરાબર, નીલમને એવું છે કે લંગડીમાં બધાને હું જ પકડું, મારા સિવાય લંગડી કોઈ સારી રીતે રમી ન શકે. એટલે શું કહે છે કે નીલમને આજે હફાવી દઈએ એટલે કે હરાવી દઈએ, અને પછી ઉતારીએ એની ફિલમ એટલે કે એનું મજાક બનાવીએ, એને હરાવીને પછી એનું મજાક બનાવીએ. આગળ જોઈએ. એક પગે લંગડી ના ફાવ, આમલી પીપળી રમી. શું શું કહે છે? હવે લંગડી કઈ રીતના રમવાની હોય? તમે બધા રમો છો, એક પગે દોડવાનું હોય ને પછી બીજાને પકડવાનું હોય એને લંગડી કહેવાય. તો કે આ રમત બરાબર ફાવે નહીં એટલે આપણે આમલી પીપળી રમીશું. ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે રમીશું. ખિસકોલી કેમ ડાળે ડાળે ફરે એવી રીતના આપણે પણ ફરીશું. જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી, સૈલાને ઘીંધીને કહેજે પેલે ઘર ગાણી. હવે અહીંયા શું કહે છે? ચલક ચલાણી રમીશું. પછી શું રમવાની વાત કરે છે? તો કે ચલક ચલાણી. તો કે પછી સૈલાને ચીંધીને કહેજે એટલે કે સૈલા નામનો જે છોકરો હશે ને એને ચીંધીને કહેજે કે પેલે ઘરે ગાણી. રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાહશું. શું કહે છે? રમતા ભમતા થાકીશું નહીં, ઘણું એ બધી રમતો રમશું પણ આપણે થાકીશું નહીં અને પરસેવે નાહશું. હવે રમીએ એટલે આપણે કેટલો બધો પરસેવો થાય કે પરસેવે પછી નાહશું. પછી જઈને તળાવ કાંઠે ગમધમ ધુમાકા મારીશું. શું કહે છે? કે આપણે પછી તળાવ કાંઠે નાવા જઈશું. અને આગળ મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા પોતે, એટલે કે મમ્મીને હું કહી દઈશ કે તું ચિંતા કરતી નહીં. સંતુબેની તો મારી સાથે રમતા થશે મોટી. ત્યાં જે સંતુબેની છે તે અમારી સાથે જ રમતા મોટી થશે. અહીંયા આપણું આ ગીત પૂરું થાય છે. અહીંયા બધી રમતો કઈ રમતોની વાત કરી છે. કઈ કઈ રમતોની વાત કરી છે? આટા પાટા, ગીલી દંડા, સંતા કુકરી, પછી લંગડી, પછી તો કે ચલક ચલાણી. બરાબર, હા તમે રમો છો આ બધી રમત? તમે તો ન રમતા હશો કેમકે હવે તો આપણે શું કરીએ છીએ, મોબાઈલમાં જ ગેમો રમીએ છીએ. બરાબર, આવી રમતો પણ રમવી જોઈએ. હવે આગળ જોઈએ. શોધો અને લખો. હવે શોધવાનું છે અને લખવાનું છે. બરાબર, તો કે અહીંયા નીલમ આપ્યું છે તે આપણા ગીતમાં શોધવાનું છે. ક્યાં છે નીલમ? તો કે અહીંયા અહીંયા છે ને, હા. પછી એ રીતના અહીંયા લખવાનું છે. પછી ફિલમ, તો ફિલમ ક્યાં આપ્યું છે? તો અહીંયા જો આ કઈ રીતના છે, ફિલમ લ સાથે લ જોડેલો છે તે પછી આપણે અહીંયા લખવાનું છે. પછી છે ગિલ્લી, તો ગિલ્લી ક્યાં છે? તો અહીંયા છે ગિલ્લી દંડામાં ગિલ્લી છે ને એ રીતના પછી આપણે લખવાનું છે. પછી છે પેલે, તો પેલે ક્યાં આપ્યું છે? શોધવાનું છે તમારે બધાએ ક્યાં છે. તો અહીંયા પેલે જો છે ને. પછી કયો શબ્દ છે? તો કે ધમ, તો
અહીંયા છે દમ છે ને હા પછી કયો શબ્દ છે ચલ તો ક્યાં છે ચલ તો અહીંયા ચલ છે ને હા તો આ રીતના પછી આપણે લખવાનું છે તો ચાલો લખીએ તો ચાલો આ રીતના લખવાનું છે અહીંયા લ કેવો છે એકલો છે આપણે જોડીને લખવાનું છે લ સાથે લ જો આપણે ફિલ્મમાં લ સાથે લ લખ્યો ને એ રીતના પછી અહીંયા ગિલ્લી તો અહીંયા પણ લ એકલો છે તો આપણે એને જોડીને લખવાનું છે એવી રીતના અહીંયા પેલે એમાં પણ લ સાથે લ જોડવાનું છે પછી ડોમ એમાં પણ શું કરવાનું છે મ સાથે મ જોડવાનું છે ચલ્લક એમાં પણ લ સાથે લ જોડવાનું છે તો આ રીતના તમારે લખવાનું છે બરાબર હવે આગળ જોઈએ જો ભાવેશને ભાવેશ કહીએ તો કેવી મજા પડે શું કહે છે કે જો ભાવેશ ને ભાવેશ કહીએ તો કેવી મજા પડે હવે આગળ જોઈએ લખો અને મોટેથી વાંચો હવે લખવાનું છે અને પછી મોટેથી વાંચવાનું છે તો ચાલો આપણે લખીએ પહેલાં આપણે લખીએ તો રમેશ તો આપણે કઈ રીતના લખીશું રમેશ મ સાથે મ જોડવાનો છે જે રીતના એ કેમ વ સાથે વ જોડ્યો છે એ રીતના પછી ગોપાલ તો ગોપાલ અહીંયા પ સાથે પને જોડવાનો છે બરાબર પ સાથે પાને જોડવાનો છે પછી અહીંયા જલેબીમાં પણ લ સાથે લને જોડવાનું છે નીલામાં પણ લ સાથે આ લને જોડવાનું છે સમીનામાં પણ અમી છે ને મ સાથે જોડવાનું છે બરાબર અહીંયા આપણે લા છે ને લ સાથે જોડ્યું અહીંયા લે છે ને લ સાથે જોડ્યું અહીંયા પા છે ને પ સાથે જોડ્યું અમે છે ને મ સાથે જોડ્યું બરાબર હવે આપણે લખ્યું તો હવે આપણે એને મોટેથી વાંચીશું રમેશ તો કે રમેશ ગોપાલ તો ગોપાલ જલેબી જલેબી નીલા નીલા સમીના સમીના હવે આગળ જોઈએ તમારા છ મિત્રોના ઉપર જેવા નામ અહીં લખો અને તેમને એ નામથી બોલાવો હવે આ તમારું હોમવર્ક છે શું કરવાનું છે આપણે ઉપર નામ લખ્યા ને એવી રીતના હવે તમારે એ જ રીતના તમારા મિત્રોના નામ લખવાના છે હવે તમારા મિત્રનું નામ હોય મહેશ તો તમારે કઈ રીતના લખવાનું મહેશ તો હ સાથે હને જોડવાનું છે એ રીતના તમારા મિત્રોના નામ અહીંયા તમારે આ જોડીને લખવાના છે બરાબર એ તમારે ઘરેથી લખવાનું છે એ તમારું હોમવર્ક છે હવે આગળ આવા વાક્યો તમે બનાવી શકો હવે જોઈએ આગળ તો કે પહેલું વાક્ય છે એક હતો પતરંગો એની નીચે લખ્યું છે એક હતો પતરંગો તો એને શું કર્યું છે જો પ સાથે થોડીક લીટી કરી છે ને તો કેવો છે જો પતરંગો પછી છે તો કે તે રંગે રૂપારો પછી નીચે લખ્યું છે તે રંગે રૂપારો તો અહીંયા પને જોયેલો છે જોયેલો છે ને જો બીજા વાક્યમાં પને પા સાથે જોડ્યો છે પછી આગળ જોઈએ તેણે નાનું જીવડું જોયું તો અહીંયા શું આવશે તેણે નાનું જીવડું જોયું તો આપણે લખીશું તેણે નાનું જીવડું જોયું તો આપણે નાને અનો છે ને એને નું સાથે જોડીશું બરાબર એ જ રીતના હવે આગળ જોઈએ તો કે બાબુભાઈને પોપટ ગમે તો અહીંયા કઈ રીતના કરશો પોપટ છે તેને આપણે જોડીને લખીશું આ રીતના બાબુભાઈને પોપટ ગમે પ સાથે પ જોયેલું ને આપણે એ રીતના લખવાનું છે પછી છે આગળ ફટેસિંહે ફાટક બંધ કર્યું તો એ ફાટકની ચેનલ લાઈન છે એટલે આપણે હવે એને જોડીને લખીશું તો કે કઈ રીતના તો અહીંયા ફાટક છે તો આપણે લખીશું ફટેસિંહે ફાટક બંધ કર્યું તો તને આપણે તો સાથે જોડીશું આ રીતના લખવાનું છે બરાબર હવે એવી જ રીતના જોઈએ બીજું વાક્ય હવે આગળ જોઈએ તો કે મેળામાં ખૂબ જ મજા પડી અહીંયા ખૂબ શબ્દની ચંડલાઈન છે એટલે આપણે એને જોડીશું બને બ સાથે પછી જોઈએ તો કે મજા આ શબ્દ નીચે પણ લાઈન છે તો આપણે એને પણ જો સાથે જોડીશું આ જા છે એની સાથે જો જોડીશું તો એ રીતના લખવાનું છે હવે પછી આ વાંચો છે ને તે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું